તાલુકો દેખી બેન આચાર્ય શ્રી પટણા કુમાર શાળા તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર ટોય ફેર 2021માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો હું મારો વિષય વિભાગ છે પાયાના તબક્કાના રમકડા અને વિષય છે પ્રવર્તમાન દેશી રમકડા અને કેટેગરી છે જાતે કરી જુઓ. તો તેમાં અમે માટીના રમકડા બનાવેલા છે જેમાં બળદ ગાડું, પાણી ખીચવાની મોટર, મણકાની માળા, કિચન સેટ, શાકભાજીના નમૂના અને ફળના નમૂના. ત્યારબાદ અમે આ એક રમકડું બનાવેલું છે જેના દ્વારા બાળકો સરળતાથી આગળ અને પાછળની સંખ્યા શીખી શકે છે. આવી રીતે બાળક રમતા રમતા જે સંખ્યા આવશે તે આપણે શિક્ષક પૂછશે કે કેટલી સંખ્યા છે બેટા, તો બાળક કહેશે કે 11. તો 11ની આગળની સંખ્યા, તો બાળક કહેશે 10. અને પાછળની સંખ્યા, તો બાળક કહેશે 12. આવી રીતે ક્રમશઃ આ રમત ચાલુ રહે અને આના દ્વારા બાળકો આગળ અને પાછળની સંખ્યા સરળતાથી શીખી શકે છે. ત્યારબાદ આ રમકડું છે જેનું નામ છે ફૂલઝા સિમસિમ. આના દ્વારા બાળકો ગણતરી કરતા સરળતાથી શીખી શકે છે. દાખલા તરીકે આપણું મારી પાસે 5 કોડી છે જે હું આમાં નાખું છું. 1, 2, 3, 4, 5. બાળકને આપણે 3 કોડી આપીશું અને કહેશું કે આમાં નાખો 1, 2, 3. અને બાળકને કહેશું કે મારી પાસે 5 કોડી હતી અને તે 3 કોડી નાખી, તો હવે આને સંખ્યાની ગણતરી કરવી હોય તો આપણે આ જાદુઈ પેટીને ખોલવી પડે. તો બાળકને કહેશું કે તમે બોલો, એટલે બાળક બોલશે ફૂલઝા સિમસિમ અને નીચેથી ડિશ કાઢશે અને ગણતરી કરશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આવી રીતે સરળતાથી બાળક ગણતરી કરતા શીખે છે. ત્યારબાદ આ 7 બારનું ચકબોર્ડ છે. બાળકોને બારના નામ તો આવડતા જ હોય પરંતુ ક્રમશઃ ક્યારેક આવડતા હોતા નથી, એટલે આ વારંવાર જોવાથી અને રમકડાથી રમવાથી એને ક્રમશઃ વારના નામ બોલતા આવડી જાય છે. ત્યારબાદ આ બાદબાકીના દાખલાનું ચક્ર છે જેના દ્વારા બાળક સરળતાથી બાદબાકી શીખી શકે છે. દાખલા તરીકે આપણે બાળકને કહેશું કે આ કેટલી સંખ્યા છે, તો બાળક કહેશે 6. 6માંથી 3 બાદ કરતા કેટલા વધે, તો બાળક છે એ જવાબ માટેની પિન ગોતશે અને અહીંયા ચિપકાવશે. તો બાળક કહેશે 6માંથી 3 જાય તો 3. તો બાળક પિન લઈ અને અહીંયા ચિપકાવશે. આવી રીતે આ રમકડા દ્વારા બાળક સરળતાથી બાદબાકીના દાખલા શીખી શકે છે. ત્યારબાદ આ માછલીનું રમકડું છે જેના દ્વારા બાળકો પેલી અને એબીસીડી સરળતાથી શીખી શકે છે. આવી રીતે તો આ હતું અમારું રમકડા મેળાનું આયોજન. નમસ્કાર. તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.